વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય મારી આસપાસ. મારી આસપાસમાં આજે આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 12 ના પ્રશ્નોના જવાબ. તો પહેલો પ્રશ્ન આપેલો છે, તમારા ગામમાં કઈ કઈ જાહેર મિલકતો આવેલી છે? તો આપણે જવાબ લખીએ, મારા ગામમાં ગામ પંચાયત, શાળા, લાઇબ્રેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મંદિર, મસ્જિદ, પોસ્ટ ઓફિસ, વોટર બોક્સ, વર્કર્સ, બગીચો વગેરે જાહેર મિલકતો આવેલી છે. પ્રશ્ન નંબર 2 છે, જાહેર મિલકત કોને કહેવાય છે? તો આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી સગવડો ઊભી કરવામાં આવે છે, જેનો બધા જ લોકો ઉપયોગ કરતા હોય છે. આવા સ્થળો જાહેર મિલકત કહેવાય છે. પ્રશ્ન નંબર 3 છે, નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે, તેઓ કોની પાસે જશે? તો જવાબ, નીરવભાઈ સ્કૂટર રિપેરિંગ કરાવવા મિકેનિક પાસે જશે. પ્રશ્ન 4 છે, દવાખાનામાં દર્દીને કઈ કઈ સારવાર મળે છે? તો જવાબ લખીએ, દવાખાનામાં ડોક્ટર દર્દીને તપાસીને તેના દર્દને પારખે છે અને તેને જરૂરી દવા લખી આપે છે. ઝાડા, ઉલટી, તાવ કે બીજી બીમારીઓ માટે દવાખાનામાં દર્દીને દવા આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 5 છે, એમ્બ્યુલન્સનો શો ઉપયોગ થાય છે? તો કોઈ વ્યક્તિ ગંભીરપણે બીમાર હોય તો તેને સારવાર માટે ઝડપથી હોસ્પિટલમાં લઈ જવા એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6 જોઈએ, કઈ કઈ જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે? તો ગ્રામ પંચાયત, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, ન્યાયાલય વગેરે જાહેર સંસ્થાઓ લોકોને જરૂરી સગવડો પૂરી પાડે છે. પ્રશ્ન નંબર 7 છે, પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ, રાષ્ટ્રીય બચત પત્રો, રેવન્યુ સ્ટેમ્પ વગેરે મળે છે. પ્રશ્ન નંબર, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, તેમાં પહેલો, દીપાલી તેના પોતાના ઘરમાં ક્યાં ક્યાં કામ કરે છે? તો પહેલું, નાના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે. બીજું, ઘર અને વાસણ સાફ કરવા. ત્રીજું, કામ કર્યા બાદ ભાઈને પિતા પાસે મૂકવા જાય છે. ચોથું, નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ મૂકવા જવું. ત્યાર પછી 5મું, સાંજે જમવાનું બનાવવામાં માતાને મદદ કરવી. બીજો પ્રશ્ન છે, શું તમે પણ ઘરમાં કામ કરો છો? જો હા તો ક્યાં ક્યાં? હા, ઘરની સાફ સફાઈ કરવી, વસ્તુઓની ગોઠવણી કરવી, મમ્મીને પાણી ભરવામાં મદદ કરવી, સોફા સેટની ગોઠવણી કરવી, વાસણોને લૂછવા અને પથારીમાં ચાદર પાથરવી. ત્રીજું છે, ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો? જો હા તો ક્યાં ક્યાં? હા, હું ઘરના કામ સિવાય બીજા અન્ય કામ કરું છું, જેમાં દુકાનમાંથી સામાન લાવવો, કાછિયાને ત્યાંથી શાકભાજી લાવવી, દાદા દાદીને મંદિરે દર્શન કરવા લઈ જવા, દૂધ દહીં લાવવા, છોડને પાણી પાવું. ચોથું, તમારા દાદા દાદી પાસેથી જાણો, તેઓ જ્યારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા? તો મારા દાદા નાના હતા ત્યારે તેમના પિતાજીને ખેતીના કામમાં મદદ કરવા જતા હતા. તેઓ પાળેલા પશુઓને સીમમાં ચરાવવા લઈ જતા હતા અને બળતણ માટેના લાકડા પણ લાવતા હતા. મારા દાદી નાના હતા ત્યારે તેઓ તેમની માતાને ઘરકામમાં મદદ કરતા હતા, તેમજ તેઓ ઘરની સાફસફાઈ કરવામાં મદદ કરતા હતા અને પશુઓ માટે ઘાસચારો લાવવામાં મદદ કરતા હતા. પ્રશ્ન નંબર 5 છે, તમે અને તમારા વડીલોએ બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું, તેમાં શું તફાવત છે? હા, બાળપણના વડીલોના કામમાં અને અમારા કામમાં બદલાવ છે. અત્યારના સમયમાં બાળકો તેમનો મોટાભાગનો સમય અભ્યાસ કરે છે અને રમે છે, તેઓને વધુ કામ કરવા દેવામાં આવતું નથી. પ્રશ્ન નંબર 6 છે, દીપાલી શાળામાં કેમ જઈ શકતી નથી? તો દીપાલીના પપ્પા શાકભાજીની લારી ચલાવે છે અને તેની માતા લોકોના ઘરે જઈને વાસણ માંજવાનું કામ કરે છે. દીપાલી સૌથી મોટી બહેન છે, તેથી પોતાના નાના ભાઈ બહેનોને સાચવવાની જવાબદારી તેની પર છે, પરિણામે તે શાળામાં જઈ શકતી નથી. પોલીસ, 7મો પ્રશ્ન છે, પોલીસ ક્યાં ક્યાં કાર્યો કરે છે? તો ગામ કે શહેરોમાં ચોરી,
લૂંટફાટ, ઝઘડા, તોફાન, મારામારી કે અકસ્માત થાય ત્યારે પોલીસ લોકોની સલામતી અને શાંતિ માટે જરૂરી પગલાં ભરે છે. પોલીસ ગુનેગારોને પકડીને તેમને યોગ્ય સજા મળે તે માટેની કાર્યવાહી કરે છે. પ્રશ્ન નંબર 8 છે, બેંક આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે? તો પહેલું, તે આપણી બચતના નાણાં સાચવે છે. બીજું, બેંકમાં જમા કરાવેલ નાણાં જરૂર પડે ત્યારે બેંક આપણને પાછા આપે છે. ત્રીજું, બેંક આપણને જમા કરાવેલ નાણાંનું વ્યાજ પણ આપે છે. ચોથું, જરૂર પડે બેંક આપણને ધંધાને રોજગાર માટે લોન પણ આપે છે. અને પાંચમું, બેંક આપણા દાગીનાને સાચવે છે. પ્રશ્ન નંબર 9 છે, ન્યાયાલયનું કાર્ય જણાવો. ન્યાયાલય લોકોના પરસ્પરના ઝઘડા કે મારામારીના તેમજ નાણાં કે મિલકતની લેવડદેવડના પ્રશ્નોને શાંતિપૂર્વક અને ન્યાયથી નિકાલ લાવે છે. આ માટે ન્યાયાધીશ બંને પક્ષના વડીલોની દલીલો સાંભળીને પછી કેસનો ચુકાદો આપે છે. ન્યાયાલય ગુનેગારોને સજા કે દંડ કરે છે. પ્રશ્ન નંબર 10 છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને નર્સ શું કામ કરે છે? તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર દર્દીઓને તપાસે છે અને જરૂરી ઇલાજ કરે છે. નર્સ ડોક્ટરોની સૂચના મુજબ દર્દીને સમયસર દવા આપે છે અને તેની સંભાળ રાખે છે. 11મો પ્રશ્ન, નીચેની વ્યક્તિઓને કાર્ય કરવા માટેના સ્થળો સામે આપેલ બોક્સમાં લખો. ડોક્ટર ક્યાં કાર્ય કરે છે? દવાખાનું અથવા હોસ્પિટલ. પોલીસ, પોલીસ સ્ટેશન, ટપાલી, પોસ્ટ ઓફિસ, ન્યાયાધીશ, ન્યાયાલય, સરપંચ, ગામ, પંચાયત. પ્રશ્ન નંબર 12 છે, નીચેના વાક્યોમાં ખોટા વિકલ્પને લીટી કરીને છેકી નાખો. બીમાર માણસને સારવાર માટે દવાખાનું કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, તો પોલીસ સ્ટેશન ખોટું છે, એના પર છેકો માર્યો. ગામમાં પાણી અને સફાઈનું કાર્ય ગ્રામ પંચાયત કરે છે. ન્યાયાલય ખોટું એટલે છેકો. ટપાલી તો આપણી ટપાલ પોસ્ટ ઓફિસમાંથી લાવે છે. બેંક ઉપર છેકો. ગુનેગાર વ્યક્તિને હવાલદાર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. બેંક ઉપર છેકો. આપણે પૈસા બેંકમાં રાખીએ છીએ, દવાખાનું ખોટું એટલે એના પર છેકો. અહીં આપણો પાઠ 12 પૂર્ણ થાય છે અને આપણા આસપાસનો અભ્યાસક્રમ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પુનરાવર્તનની શરૂઆત કરીશું. ત્યાં સુધી વંદે માતરમ.